आत्महत्या करी પોતાના જીવ ગુમાવ્યા હોવાના કિસ્સા પણ બની ચૂક્યા છે। વ્યાજખોરો તેમની પઠાણી ઉઘરાણીથી વ્યાજે પૈસા લેનારનું જીવવાનું હરામ કરી દીધા હોય છે। રાજ્યમાં વ્યાજખોરીની બધી માજા મૂકી છે। બેફામ બનેલા વ્યાજખોરો ગરજાઓ અને જરૂરિયાતમંદ વ્યક્તિ પાસે તેમની મજબૂરીનો ભારોભાર ફાયદો ઉઠાવી તેમની પાસે ઊંચા અને તગડા વ્યાજદરો વસૂલતા હોય છે। વ્યાજખોરીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જાય છે। સુરત ખાતે પોતાના જન્મદિવસ નિમિત્તે હાલમાં જ બે દિવસ પહેલા આવી ચૂકેલા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે 100 દિવસની અંદર ગુજરાતને વ્યાજખોરોથી મુક્ત કરાવીશું। ત્યારે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા પણ એ કામગીરીની શરૂઆતના શ્રી ગણેશ કામરેજ ખાતે લોકસંપર્ક સભા યોજી કરી દેવાયા હતા। કામરેજના રસ્તા ખાતેના ઉમા મંગલ હોલ ખાતે જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરની અધ્યક્ષતામાં આયોજિત લોકસંપર્ક સભામાં કામરેજ ડીવાય એસપી બી કે વનાર કામરેજ પીઆઈ આર બી ભટોળ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ બેંક અધિકારી અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સભામાં હાજર એસપી હિતેશ જોઈસરે નાગરિકો દ્વારા વ્યાજખોરો સામેની કરેલી ફરિયાદ અંગેની રજૂઆત સાંભળી હતી અને તેનું યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું। આયોજિત કાર્યક્રમમાં બેંક અધિકારીઓની ઉપસ્થિતિમાં એસપી હિતેશ જોઈસરે હાજર નાગરિકો સમક્ષ વધુમાં જણાવ્યું હતું કે વ્યાજખોરીના દૂષણ સામે જાગૃતિ ડ્રાઈવ ચલાવી તેની સામે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે। કોઈ પણ સામાન્ય અને નિર્દોષ વ્યક્તિ વ્યાજખોરીનો ભોગ ન બને એ માટે જાગૃતિ સહિત કાયદાકીય પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે અને સુરત જિલ્લા પોલીસે પણ વ્યાજખોરો સામે ઘણા ગુના દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે। સુરત જિલ્લાના તમામ પોલીસ મથકો બજારોમાં કે અન્ય સ્થળે વ્યાજખોરીથી પીડિત વ્યક્તિ પોલીસ પાસે આવી ન શકે તો પોલીસ સામેથી તેમની પાસે જશે અને આઈપીસી એક્ટ તેમજ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરશે અથવા તો જરૂર પડે તો પાસાનું શસ્ત્ર પણ ઉગામવામાં આવનાર હોવાની હકીકત જણાવી હતી। આજ રોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીની બદીને નાબૂદ કરવા માટે અને લોકોને જાગૃત કરવા માટે એસડીએમ કામરેજ અને ડીવાયએસપી કામરેજ તથા બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક લોકસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આપ સૌ જાણો છો એ રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર, માનનીય ગૃહમંત્રીશ્રી, માનનીય ડીજી સાહેબ અને તમામ સ્તરે એક ડ્રાઈવ સ્વરૂપે યુદ્ધના ધોરણે આ વ્યાજખોરીની પ્રવૃત્તિ નાબૂદ થાય અને કોઈ સામાન્ય નિર્દોષ લોકો આનો ભોગ ન બને એના માટેના પ્રયત્નો જાગૃતિની દ્રષ્ટિએ પણ થઈ રહ્યા છે અને કાયદાની રીતે પણ થઈ રહ્યા છીએ। સુરત ગ્રામ્ય પોલીસે પણ ઘણા ગુના દાખલ કરી અને અનેક આરોપીઓની ધરપકડ કરી છે અને આવનારા દિવસોમાં પણ આ પ્રવૃત્તિ સતત ચાલુ રહેશે। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશનો, તમામ બજારો અને અન્ય જે વર્ગ જે આનાથી પીડિત હોય ત્યાં જ્યાં લોકો પોલીસ પાસે નથી આવી શકતા ત્યાં પોલીસ સામેથી જઈ અને કડક કાર્યવાહી ગુજરાત મની લેન્ડિંગ એક્ટ હેઠળ આઈપીસી હેઠળ પણ કરશે અને જરૂર પડે પાસા જેવા કડક પગલાઓનો પણ ઉપયોગ કરવામાં આવશે। હું આપ સૌના માધ્યમથી અપીલ કરું છું કે લોકો સામેથી પોલીસ પાસે આવે, કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસ આ અંગે ખૂબ જ સંવેદનશીલતાથી અસરકારક અને કડક કામગીરી કરશે। ધન્યવાદ।